આજે હું તમારા માટે એક નવી રીતની ક્રિએટિવિટી એક્ટિવિટી, મતલબ મેં મારી રીતે ટ્રાય કરી છે કે આપણે છોકરાઓને જે રીતે મેં ટ્રેસિંગ બોર્ડનું તમને કીધેલું હતું કે આવી રીતે આલ્ફાબેટને ટ્રેસ કરાવીને એને એ ટુ ઝેડની પ્રેક્ટિસ કરાવું છું, એવી રીતે જ્યાં ડોની મદદથી એને કેવી રીતે જોઈન કરીને એને મતલબ એક વન ટાઈપ ઓફ એક્ટિવિટી કરીને એને શીખવ આ રીતે મેં બનાવ્યું છે. મતલબ એ તો નોર્મલી હાથથી રોલ કરીને, તો એવી રીતે આપણે છોકરાઓને બતાવી શકીએ છીએ કે આવી રીતે આલ્ફાબેટ બતાવ્યું છે કે જેવી રીતે એ તો આમ વન સ્લેડ્સ મૂકવાની, ક્રોસમાં લાઈન, બીજી આ રીતે ક્રોસમાં લાઈન મૂકવાની, અને ધેન વચ્ચે એક સ્લીપિંગ લાઈન બતાવી દેવાની. એટલે મતલબ આની મદદથી જોઈને મૂકી શકે કે આવી રીતે જ્યાં ડીપ છે, ખાડો આપ્યો છે ત્યાં મૂકી દેવાનું. ઓકે, એટલે આપણે એવી રીતે એને બતાવી શકીએ કે આ રીતે એ બને. મતલબમાં આ રીતે એક્ટિવિટી એક વન ટાઈપ ઓફ એક્ટિવિટી થઈ જાય, અને છોકરાઓને એવું બી ખબર પડી જાય કે આ રીતે આ જેવી રીતે શેપ છે એ રીતે આપણે ડોનું શેપ બનાવીને મૂકી શકીએ છીએ. જે રીતે આ બી છે તો અહીંયા વચ્ચે સ્ટ્રેટ લાઈન બનાવીને આમ કર્વ બનાવવાનું, તો મતલબમાં અહીંયા બી બનશે, સી બનશે. એવી રીતે તમે એ વન એટી એ ટુ ઝેડ સુધી તમે કરી શકો છો, અને છોકરાઓને ડોના યુઝથી તમે આ રીતના કલરિંગ છોકરાઓ માટે લોટ, વન ટાઈપ ઓફ લોટ કહેવામાં આવે છે ડો, બરાબર, તો એ રીતે તમને મળે છે, માર્કેટમાં અવેલેબલ છે, બહુ ઇઝીલી મળી જાય છે. અને તમે આવી રીતે તમારે નોર્મલ આ રીતે કોઈ બોર્ડ નહીં હોય તો તમે એને નોર્મલી પણ બતાવી શકો છો કે આલ્ફાબેટ છે તો આવી રીતે એ બનાવો, તો એ ડોની મદદથી તમે એ રીતે આલ્ફાબેટ શીખવાડી શકો છો. ઇવન તમે એનાથી નવા આવી રીતે ડબ્બા ઉપર જે એપલ દોરેલો તો એને આવી રીતે આ રીતે રોલિંગ આપેલું છે નાના છોકરાઓ માટે, તો આવી રીતે તમે એને ડો મૂકીને આવી રીતે રોલ કરી દેવાનું, મતલબ ફ્લેટ કરી દેવાનું, અને પછી આમ તમે ખોલશો તેની ઉપર તમે જોઈ શકો છો કે એપલ બની ગયું છે. આ રીતે બી તમે એને કરી શકો છો નાના નાના છોકરાઓ માટે. આ રીતે એપલ છે, પછી અહીંયા બહુ બધું ડિફરન્ટ ડિફરન્ટ બતાવેલું છે. એવી રીતે બી જો તમે જોઈ શકો છો આલ્ફાબેટ તમે તમને બતાવી દીધું હતું, પછી આ રીતે તમે બનાવી શકો છો. આ જે એપલ છે મેં તમને બતાવેલું આવી રીતે પ્રેસ કરીને આ બનાવવામાં આવ્યું છે. પછી આ મેં જાતે સન બનાવ્યો છે, અને આ જે સન છે તે આ ડબ્બા ઉપર જે રીતે મેં એપલ બનાવ્યું તેવી રીતે પ્રેસ કરીને આ રીતનું બનાવ્યું છે. ઓકે, પછી એક આવી રીતે ફ્લાવર બનાવ્યું છે. ઓકે, એના માટે જે આ જે પાન બનાવ્યું છે તે આવી રીતે વચ્ચે કટિંગ કરીને યુઝ કરીને બનાવવામાં આવેલું છે. આ રીતે તમે એક્ટિવિટી કરાવી શકો છો, અને ડો ખૂબ જ સરસ હોય છે. તમે છોકરાઓને આપો છો તો તમે એક આ રીતે હાથમાં આવી રીતે પ્રેસ કરાવો છો તો બહુ સરસ, મતલબ વન ટાઈપ ઓફ એક્સરસાઇઝ પણ થઈ જાય છે. એ લોકોને મજા પણ આવે છે, બહુ સ્મૂથ આવે છે, અને સ્પેશિયલ છોકરા કિડ્સ માટે બનાવવામાં આવે છે. એટલે તમે આ ડોની મદદથી આવી રીતે બધી એક્ટિવિટી પણ કરાવી શકો છો, અને આલ્ફાબેટ્સનું પણ એક પ્રેક્ટિસ કરાવી શકો છો એક્ટિવિટી બનાવીને. ઓકે, તમને મારી એક્ટિવિટી અને મારી આઈડિયા પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરજો, અને મને આવી રીતે તમને નવી નવી આઈડિયા શેર કરવા માટે મને ઇન્કરેજ કરજો, મને સપોર્ટ આપજો. થેન્ક યુ સો મચ.